હાર્દિક સ્વાગત છે આપની સાથે હું છું ખ્યાતિ સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ખાંભા તાલુકા પંચાયતમાં મિશન મંગલમ યોજના જસદણમાં આજે મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ વેસ્ટી વિભાગ અને સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી રાજ્ય સરકાર દ્વારા અંજાર તાલુકાના ટપ્પર ડેમને નર્મદા પાણીથી ભરવાનો મહત્વનો નિર્ણય લેવાયો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં મિશન મંગલમ યોજના હેઠળ મહિલા સ્વાવલંબન દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલા સશક્તિકરણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો આ તકે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં વર્તમાન સમયમાં મહિલાએ વધુમાં વધુ પોતાના પગભર થાય તેવા મેસેજ આપવામાં આવ્યા હતા આ તકે અમરેલી જિલ્લાના કિરણ સાહેબે મહિલા સશક્તિકરણના મહત્વની વિશેષ વાત કરી હતી રિપોર્ટર અશોક મણવર લોક ફરિયાદ ન્યૂઝ અમરેલી જસદણ ખાતે આજરોજ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ એસટી વિભાગ અને જસદણ સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી જસદણમાં આજે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ એસટી વિભાગની તેમજ જસદણ સરકારી હોસ્પિટલની ખાસ મુલાકાત લીધી હતી ઉપરાંત જસદણ અને વિંછિયા તાલુકાના કુલ 19 ગામો એવા છે કે જ્યાં બસની સુવિધા નથી તે ટૂંક સમયમાં શરૂ કરવા એસટી વિભાગને સૂચન કર્યું હતું આ મિટિંગ એસટી વર્કશોપમાં લેવામાં આવી હતી અને શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિભાગને જરૂરી સૂચનો આપ્યા હતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત જસદણ એસટી ડેપો ખાતે અમારા પ્રાંત અધિકારી અને એસટી વિભાગના વિભાગીય કચેરીમાં સિનિયર ડીટીઓ તરીકે જવાબદારી સંભાળતા અધિકારી અને એમની સાથેના ટ્રાફિકના અધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓ અને અહીંના લોકલ અમારા પદાધિકારીઓની સાથે આજની આ એક શુભેચ્છા મુલાકાત અને ડેપોની મુલાકાતના અનુસંધાને જે કંઈ ડેપોમાં ટ્રાફિકને લગતા નાના મોટા પ્રશ્નો હતા ક્યારેક વાહનો અનિયમિત ઉપડવા ક્યાંક કોઈ રૂટ કેન્સલ થવા ક્યાંક ઇન્કવાયરીમાં યોગ્ય વ્યવસ્થિત જવાબ ન મળે આવી નાની મોટી સમસ્યાઓ પ્રશ્નો હતા પણ એટલો જ મહત્વનો જરૂરી છે વધારેમાં વધારે પ્રજા લોકો એસટીની જે સુવિધાઓ છે ઉપલબ્ધ છે એનો લાભ લે એ પણ ખૂબ મહત્વનું છે એને ધ્યાનમાં રાખીને પણ હજુ કોઈ એસટીને લગતા કોઈ સજેશનો હશે સૂચનો હશે તો એને આવકારીને એસટી મારફતે અને એમાં ખાસ કરીને જસદણ ડેપો મારફતે જે સંચાલન થાય છે એ તમામ રૂટની એસટીઓ સમયસર રિપોર્ટર કરશન બામટા લોક ફરિયાદ ન્યૂઝ આટકોટ ખાંભાના ગાંધી ચોક ખાતે વારંવાર અકસ્માતની ઘટના બનતી હોવાથી સરપંચ શ્રી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અમરેલી જિલ્લાના ખાંભામાં ગાંધી ચોકમાં અવારનવાર અકસ્માતો થાય છે માર્ગ મકાન સ્ટેટના 90 નંબરના હાઈવે પર આવેલ વળાંકમાં બંને બાજુ બંધ ન હોવાથી અને મેઇન બજારમાં આવેલ વિકાસ પથમાં મોટા મોટા ખાડાઓ પડી ગયેલ હોવાથી બાઇક ચાલકોના વારંવાર અકસ્માત થાય છે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે કોઈ જીવલેણ અકસ્માતનો ભોગ ન બને તે માટે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવાયું છે 5 વર્ષ પહેલાં ખાંભાની મેઇન બજારમાં બનાવવામાં આવેલ વિકાસ પથમાં 5 વર્ષ વીતવાથી અનેક જગ્યાએ ગાબડા પડી ગયા છે ખાસ કરીને આગળ આવતા વળાકમાં છાશવારે ગાડીઓને અકસ્માત બનતા હોય ખાડાઓને કારણે અકસ્માતો બનતા હોય આ બાબતે માર્ગ મકાન સ્ટેટને અનેકવાર મૌખિકમાં રજૂઆત કરી છે ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે અમારા દ્વારા ગઈકાલે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આ ગાબડા નથી પૂરાતા અને આ વળાંકમાં લાઇન નેચર ફાઉન્ડેશનની સંસ્થાની ઓફિસથી નજીક એક અને ગ્રામ પંચાયત કચેરી નજીક એક એવા બે જગ્યાએ પહોળા બમ્પ બનાવવામાં આવે તો છાશવારે બનતા અકસ્માતોના કારણે અનેક માનવ જિંદગીઓ ઉપર જોખમ સર્જાય છે આજે સવારમાં એક નોકરિયાત દંપતી નીકળ્યું સાથે એનું બાળક હતું અને સવારના પોરમાં એનો અકસ્માત થયો 108 બોલાવી પડી આ 2 મહિનામાં
ઓછામાં ઓછી 4-5 વખત 108 બોલાવવી પડી છે અને માનવ જિંદગી હોમાય તે પહેલાં માર્ગ મકાન સ્ટેટ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા. રિપોર્ટર અશોક મણવર, અમરેલી. રાજ્ય સરકાર દ્વારા અંજાર તાલુકાના ટપ્પર ડેમને નર્મદા નીરથી ભરવા માટેનો મહત્વનો નિર્ણય લેવાયો. કચ્છ, અંજાર અને આસપાસના સરહદી વિસ્તારોમાં વરસાદ જ જિલ્લાનો ભાગ્ય વિધાતા છે. પાણીની કાયમી સમસ્યા ધરાવતા આ વિસ્તારે ભારે કપરા દિવસો જોયા છે, ત્યારે આ વિસ્તારો માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. અંજાર તાલુકાના ટપ્પર ડેમને નર્મદાના નીરથી ભરવાના આ નિર્ણયથી આસપાસના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જિલ્લાને પાણીનું વિતરણ કરવાની વ્યવસ્થા ઊભી કરવા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આયોજન કરાયું છે, જેમાં જિલ્લાને દૈનિક 100 MLD પાણી અપાશે, જેથી આગામી 90-100 દિવસો સુધી પાણીની સમસ્યા હલ કરી શકાશે. માર્ચથી કરીને 8 એપ્રિલ સુધી જે પાણી સંગ્રહ્યું હતું 600 MCFT ટપ્પર ડેમમાં, એમાં પણ 200 MCFT બચ્યું છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર આગળ 500 MCFT ટપ્પર ડેમમાં નર્મદા કિનારથી ભરવા માટે એક દરખાસ્ત કરવામાં આવી હતી અને આ દરખાસ્ત રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરી. એ અન્વયે અત્યારે આપણે જાણીએ છીએ કે કાલ સાંજના 7 વાગ્યાથી ટપ્પર ડેમમાં પાણી ભરવાનું ચાલુ થયું છે અને આ 500 MCFT પાણી તેમજ અત્યારે ટપ્પર ડેમમાં જે 200 MCFT પાણી બચ્યું છે એ ટોટલ 700 MCFT પાણી આવતા દિવસોમાં રોજના 100 MLD એટલે કે 10 કરોડ લીટર અહીંયાથી ઉપાડી અને કચ્છની વોટર ગ્રીડમાં નાખીને આખા કચ્છને પૂરું પાડવા માટે આયોજન છે અને આ પાણી 80-90 દિવસ સુધી ચાલી શકશે. મહત્વપૂર્ણ નિર્ણય કોને લીધો હતો અને ક્યારે લેવામાં આવ્યો હતો? શું વરસાદ ખેંચાડવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે અહીંયાથી પાણીપુરા બોર્ડ અને એના વિભાગો પાસેથી એક અહેવાલ માંગ્યો હતો કે ભાઈ 100 વોટરની અરેન્જમેન્ટ તાત્કાલિક ધોરણે કરી શકાય એવી છે. એટલે આપણે ત્યાંથી એક એવું પ્લાન કરવામાં આવ્યું કે ટપ્પર ડેમની અત્યારે 500 MCFT પાણી એટલે 80-90 દિવસ ચાલે, એની સાથે સાથે વાગડમાં 100 MCFT અને ફતેહગઢ ડેમમાં 100 MCFT પાણી ભરીએ. એટલે સુવઈથી જે 100 MCFT પાણી ભરીએ છીએ એ આગળ ખડીર અને પ્રાંતળ વિસ્તારના ગામોને પૂરું પડે છે રોજ 7 MLD પ્રમાણે. ફતેહગઢથી જે પાણી પૂરું પડી છે બેલા, મવાણા, શિવગઢ જેવા ગામોને. રિપોર્ટર ભરત ઠાકોર, લોક ફરિયાદ ન્યૂઝ, અંજાર, કચ્છ. સરકારી માધ્યમિક શાળા નાની કુંડળ ખાતે SPC પોલીસ કેડેટ પ્રોજેક્ટ અંતર્ગત 2 વર્ષની તાલીમ લેવા બદલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું. શ્રી સરકારી માધ્યમિક શાળા નાની કુંડળ તથા પ્રાથમિક શાળા નાની કુંડળના સંયુક્ત ઉપક્રમે ચાલતા SPC પ્રોજેક્ટ અન્વયે શાળાના પટાંગણમાં 2016-17 કેડેટને પ્રોત્સાહિત કરવા અને 2 વર્ષની તાલીમ લેવા બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના આચાર્ય શ્રી હિરેનભાઈ બગડાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને બાબરાના પોલીસ સ્ટેશન તરફથી નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગું એક પ્રથમ ગામ છે કે જેમાં આપણે આ કાર્યક્રમ ચલાવીએ છીએ. જે આ કાર્યક્રમ સફળ થવામાં મુખ્ય ફાળો હોય તો આપણા બગડા સાહેબ અને પટેલ સાહેબ કે જે ખૂબ રસ લે અને કામ કરે છે. તમે વિદેશની વાતો જોઈએ તો ઇઝરાયલ જેવા દેશોમાં. રિપોર્ટર ગોર્ધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RZT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.